શિયાળાના પ્રારંભે રાજ્યમાં ડેન્ગ્યુના કેસ જોવા મળી રહ્યા છે. ડેન્ગ્યુમાં સ્ટ્રેન ટુ હાલ જોવા મળી રહ્યો છે, ત્યારે બાળકોની ડેન્ગ્યુ સામે કઈ તકેદારીઓ રાખવી, ડેન્ગ્યુના લક્ષણો શું, તેમજ સારવાર અર્થે શું કરવું, આ પરનો સંપૂર્ણ અહેવાલ સમન્વય હોસ્પિટલના ડોક્ટર જય દેરવાણી સાથે અબતક દ્વારા ખાસ વાતચીત કરી રજૂ કરાયો છે. ડેન્ગ્યુનો સ્ટ્રેન ટુ હાલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાજ્યની અંદર અત્યારે ડેન્ગ્યુના કેસીસ આવવામાં શરૂ થઈ ગયા છે. શિયાળાની પ્રારંભે જ નવી ઋતુ શરૂ થતાની સાથે જ આનાથી બચવા માટે શું કરવું જોઈએ, બાળકોએ ખાસ કરીને કેવી તકેદારી રાખવી જોઈએ, આ પરનો સંપૂર્ણ અહેવાલ રજૂ કરવા હેતુસર અમે આજ આવી પહોંચ્યા છીએ સમન્વય હોસ્પિટલ ખાતે, જ્યાં અમે આ વિષય પર ચર્ચા કરીશું ડૉક્ટર જય ધીરવાણી સાથે, જેઓ જાણીતા પીડિયાટિશિયન છે. સર, અબતક ચેનલમાં આપનું સ્વાગત છે. જે આ સ્ટ્રેન ટુ ડેન્ગ્યુનું શરૂ થઈ ચૂક્યું છે, બાળકો માટે અત્યારે ખાસ કરીને કેટલી તકેદારી રાખવી જરૂરી છે? જોઈએ તો ચોમાસાની શરૂઆતમાંની શરૂઆત થતી હોય છે ડેન્ગ્યુની સિઝનની, અને દિવાળી પછી લગભગ ડેન્ગ્યુની સિઝન પૂરી થઈ જતી હોય છે. પણ આ વખતે અમે ડિફરન્સ તરીકે એવું જોયું છે કે લગભગ દિવાળીના અઠવાડે 10 દિવસ પહેલાંથી સિઝન ચાલુ થઈ છે અને હજી ચાલુ જ છે. એટલે આ થોડીક એની અલગ પ્રકારની વિશેષતા છે જે રૂટીનમાં આપણે જોતા હોય છે, એનાથી અલગ છે. અને બીજું, આપે કહ્યું એમ, આ વખતે સ્ટ્રેન ટુ વધારે પ્રિવેલન્ટ હોય એવું લાગે છે, કારણ કે અત્યારના બધાના કેસીસની જે લક્ષણો છે એ પ્રમાણે લાગે છે. ડેન્ગ્યુમાં આપણે જણાવી દઉં કે 4 સ્ટ્રેન હોય છે, એટલે અત્યાર સુધી મોટાભાગના આપણા ગુજરાતમાં ને ઇવન આપણા આખા કન્ટ્રીમાં પણ એક જ સ્ટ્રેન મોટાભાગે પ્રિવેલન્ટ હતો, પણ હવે સ્ટ્રેન બદલાયો હોય એવું લાગે છે અને એને લીધે ડેન્ગ્યુના કેસીસ હજુ પણ વધે એવી શક્યતાઓ પણ છે અને સાથે સાથે ગંભીર ડેન્ગ્યુ પણ આવી શકે એવી પણ શક્યતાઓ વધારે છે. બાળકોની અંદર લક્ષણ કઈ રીતના જોઈ શકાય છે, શું કહેવું છે? બાળકોમાં સૌથી પહેલાં જે હોય છે કે તાવ જ સૌથી એનું મહત્ત્વનું લક્ષણ હોય છે, અને તાવ ઘણી વખત 103-104 સુધી જતો હોય છે, ક્યારેક એમાં ઠંડી પણ લાગતી હોય છે. એના સિવાય માથાનો દુખાવો પ્લસ શરીરમાં કળતર થવું, હાથ પગ દુખવા, પેટમાં દુખાવો, ક્યારેક ઉલટીઓ, આવા બધા પણ લક્ષણો હોય છે. એના સિવાય ક્યારેક માઇનર શરદી ઉધરસ હોય છે, પણ શરદી ઉધરસ એટલા પ્રોમિનેન્ટ આમાં નથી હોતા. પણ બાકી તાવ, કળતર, માથાનો દુખાવો, પેટમાં દુખાવો, ઉલટીઓ, ભૂખ ન લાગવી, નબળાઈ ખૂબ લાગવી, આ બધા લક્ષણો ખૂબ હોય છે એમાં. જેમ આપણે વાત ચાલી જ રહી છે કે સ્ટ્રેન ટુ, તો આ કોઈ એટલો જોખમી છે ખરા? શું ધ્યાન રાખવું જોઈએ બાળકોએ, તકેદારી શું રાખવી, પ્રિકોશન શું? કોઈ પણ વાયરસમાં એવું છે કે સ્ટ્રેન બદલાય ત્યારે એના જે વાયરસ પૂરેપૂરી જેને કહેવાય ને કે જોરથી આપણને પૂરેપૂરી એની ક્ષમતાથી આપણને હિટ કરતું હોય છે. એટલે જેમ કે આપણે કોરોનામાં પણ જોયું કે જ્યારે પણ સ્ટ્રેન બદલાતો હતો ત્યારે સૌથી વધુ કેસીસ આવતા હતા, કારણ કે આપણી જે રોગપ્રતિકારક શક્તિ હતી એ સ્ટ્રેન સામે હતી જ નહીં. એટલે જેમ જેમ પછી રોગપ્રતિકારક શક્તિ એ સ્ટ્રેન સામે ડેવલપ થતી ગઈ એમ એનું જોર ઓછું થતું ગયું. એવું પણ ડેન્ગ્યુમાં પણ સેમ છે. અત્યાર સુધી જે સ્ટ્રેન 1 હતો હવે સ્ટ્રેન 2 આવ્યો છે, એટલે એની આપણને એવી શક્યતા છે કે કદાચ વધારે હિટ કરે, પણ આપણે તકેદારી પૂરી રાખવી જોઈએ. મેઇન તો આપણે જાણીએ છીએ કે મેડિસ ઇજિપ્તથી મચ્છરથી ફેલાતો આ રોગ છે, એટલે મચ્છરોથી પ્રોટેક્શન બહુ જરૂરી છે. એટલે આપણે કોર્પોરેશન કે આપણે નગરપાલિકાઓ દર વખતે કહેતા હોય છે એમ કે ભાઈ ઘરમાં ક્યાંય પણ પાણી બંધિયાર ન રહે એવું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કૂલરના પાણીમાં કે એસીના પાણીમાં કે કુંડાઓમાં કે ખુલ્લા ટાંકામાં કે બધા રેગ્યુલર દર અઠવાડિયે એક વખત સાફ કરવા જોઈએ, અને ક્યાંય કચરો ન ભરાઈ રહે, ક્યાંય ભીનો કચરો ના રહે, બધું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અમુક ક્યાંક એવું હોય તો આપણે ગપ્પી માછલીઓ પણ કોર્પોરેશન પ્રોવાઈડ કરે છે ત્યાં, જે મચ્છરોના પેલા પૂરા ખાઈ જાય, એટલે જેથી કરીને મચ્છરોની ઉત્પત્તિ ના થાય. અને બીજું, બાળકોમાં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે સ્કૂલે જતા હોય ત્યારે પ્રોબ્લેમ થતો હોય છે, એટલે ક્યારેક ખાસ એવું છે કે મચ્છર જે ડેન્ગ્યુના મચ્છરો છે દિવસના ભાગે વધારે કરડતા હોય છે, એટલે સ્કૂલવાળાને પણ આપણે એવી તકેદારી રાખીએ કે ભાઈ ખુલ્લા હાથ પગ ન રહે, ટૂંકમાં ફૂલ બાંધીને અને ફૂલ પગ ઢંકાય એવા કપડાં જ યુનિફોર્મ તરીકે પણ રાખવામાં આવે એ દરમિયાન. પ્લસ ગાર્ડનમાં કે લોનમાં કે એવી જગ્યાએ પણ મચ્છરોનો ખૂબ પેલો હોય છે વધારે, એટલે એવી જગ્યાએ કે પાર્કિંગમાં નીચે એવી સાફ સફાઈ ન હોય તો મચ્છરો થઈ શકે, એટલે એ બધી જગ્યાથી બને ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ. પ્લસ મોટી ઉંમરના જે બાળકો હોય, ટૂંકમાં સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન હોય, એ ખાસ કરીને બેરિયર ક્રીમ્સ જે આવે છે મચ્છરો માટેની, એ પણ આખા શરીર ઉપર લગાડી શકે જેથી કરીને મચ્છરો બહુ શરીર ઉપર બેસે નહીં. નાના બાળકોમાં કદાચ આ બેરિયર ક્રીમ્સ કદાચ હાનિકારક હોઈ શકે, કારણ કે બાળકોની નાના બાળકોની સ્કિન સેન્સિટિવ હોય, તો સારી ક્વોલિટીનું કોઈ મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ પણ આખા શરીરમાં દિવસમાં 2 વખત લગાડી શકાય, એ પણ એક બેરિયર જેવું જ કામ કરશે. પણ મચ્છરોથી દૂર રહેવું કોઈ પણ ભોગે એ બહુ જરૂરી છે. સારવાર અર્થે સાહેબ શું કરવું જરૂરી છે, સારવારનો સમય કેટલો લાગે છે, એ સમયગાળા દરમિયાન વાલીઓએ ચિંતિત ન થવું, અને ખાસ શું ધ્યાન રાખવું બાળકોનું, બાળકે શું ધ્યાન રાખવું?
સૌથી પહેલી વસ્તુ તો કોઈ પણ આવા તાવના કેસ અત્યારની સિઝનમાં આવે ત્યારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક સાધવો જોઈએ, અને જો ડૉક્ટરને જરૂરી લાગે કે રિપોર્ટ કરાવવા જરૂરી છે તો રિપોર્ટ કરાવીને પણ નિદાન પાકું કરવું જોઈએ કે ડેન્ગ્યુ છે કે નહીં. ઘણી વખત પહેલા દિવસે અમે રિપોર્ટ અવોઈડ કરતા હોઈએ છીએ, કારણ કે પહેલા દિવસે કદાચ રિપોર્ટ પોઝિટિવ આવે કે ના આવે, પણ બે દિવસની સારવાર પછી પણ જો તાવ ન ઉતરે અથવા તો વધારે કોઈ લક્ષણો દેખાય તો આપણે રિપોર્ટ કરાવતા હોઈએ છીએ. અને ડેન્ગ્યુના દરેક કેસમાં આપણે દાખલ થવું જરૂરી નથી હોતું, પણ ઘરે ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે. અને આની મેઇન સારવાર છે પ્રવાહી. શરીરમાં કોઈ પણ ભોગે આપણે પ્રવાહી આપતા રહેવા પડે, એટલે જો એટલી માત્રામાં જો આપણે પ્રવાહી ન આપી શકીએ ઘરે તો પછી આપણે દાખલ કરીને સારવાર કરવી પડે. અથવા વધારે સતત તાવ રહેતો હોય, વધારે ઉલટીઓ થતી હોય, ખૂબ જ નબળાઈ હોય, પેટમાં દુખતું હોય, બીજા કોઈ એવા જોખમી લક્ષણો હોય તો દાખલ થવાની જરૂર પડે. અને દાખલ થવા દરમિયાન આપણે જોઈએ છીએ કે મોટાભાગે આમાં ત્રાકકણો એટલે કે પ્લેટલેટ્સ ઘણા ઓછા થઈ જતા હોય છે, અને અમુક વખતે તો બહુ જોખમી લેવલ સુધી જઈ રહેતા હોય છે. એવી રીતે WBCs એટલે કે શ્વેતકળો પણ ઘણી વખત ઓછા થઈ જતા હોય છે, એટલે એની ઉપર અમારે સતત મોનિટરિંગ રાખવું પડે કે જોખમની લેવલથી પણ નીચે નથી જતા, એની આપણે ખાસ ધ્યાન તકેદારી રાખવી પડે. એટલે મોટાભાગે અમારે 24-36 કલાકે બાદ એમના રિપોર્ટ્સ કરાવતા રહેવા પડે છે એમની ઓબ્ઝર્વ કરવા માટે. સાથે સાથે એનું બધું ઓબ્ઝર્વેશન, ટેમ્પરેચર, પલ્સ, રેસ્પિરેટરી રેટ, ઓક્સિજન લેવલ, બ્લડ પ્રેશર, યુરિન આઉટપુટ, ઇનટેક, આ બધું જ આપણે સતત ઓબ્ઝર્વ કરતું રહેવું પડતું હોય છે. અને નોર્મલી 99% નહીં પણ 95% કેસીસ હું કહીશ કે મોટાભાગે અઠવાડિયાની અંદર રિકવર થતા હોય છે. અમુક 4-5% કેસ થોડા ગંભીર હોય તો લાંબો ટાઈમ પણ લાગી શકે રિકવર કરતા. જનરલી સર, જ્યારે ડેન્ગ્યુ સંપૂર્ણપણે નાબૂદ થઈ જતો હોય છે ત્યારબાદ પણ શું તકેદારીઓ રાખવી પડશે બાળકે, અને ખાસ શું રાખવાનું ધ્યાન રહેશે? એટલે આપણે વાત થઈ એમ કે મચ્છરો છે એ સૌથી મોટું આપણા માટેનો પ્રશ્ન છે. એટલે મચ્છરોથી આપણે જાણીએ છીએ કે મેલેરિયા પણ ફેલાય છે, મચ્છરોથી ડેન્ગ્યુ પણ ફેલાય છે, અને મચ્છરોથી ઘણા અન્ય ગંભીર રોગો પણ ફેલાય છે. એટલે મચ્છરોથી હંમેશા હંમેશા માટે ઇવન આપણે થોડુંક પ્રોટેક્શન રાખવું પડશે. પણ આપણે જાણીએ છીએ મચ્છરોની ઉત્પત્તિ મોટાભાગે જ્યારે 16 ડિગ્રી ટેમ્પરેચરથી નીચે તાપમાન જાય અથવા 40 ડિગ્રીથી ઉપર જાય ત્યારે મચ્છરોની ઉત્પત્તિ લગભગ અટકી જતી હોય છે. એટલે જ્યારે પણ ફૂલ શિયાળો બેસે કે ફૂલ ઉનાળો હોય ત્યારે આપણે જોઈશું કે બહુ ઓછા મચ્છરો હોય. જે વચ્ચેની સિઝન હોય જ્યારે 16-30-40 વચ્ચે ટેમ્પરેચર રહેતું હોય ત્યારે જ મેક્સિમમ ઉત્પત્તિ થતી હોય છે, અથવા જ્યારે ચોમાસાનો ટાઈમ હોય કે જ્યારે પાણીનો ભરાવો બધી જગ્યાએ બહુ થતો હોય ત્યારે મચ્છરોની ઉત્પત્તિ થતી હોય છે. એટલે આવા સમયે ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. એક હેલ્થ ટીપ શું આપવા માંગશો અબતકના માધ્યમથી? હેલ્થ ટીપ એ જ કે બાળકોનું આપણે ખાસ હાથ પગ પૂરા ઢંકાય એવા કપડાં પહેરવા, જ્યારે પણ એવું નથી, આજકાલ થોડીક ફેશન હોય છે ટૂંકા કપડાં પહેરવાની કે શોર્ટ્સની કે એવી બધી, ઇવન બોયઝમાં ગર્લ્સમાં બધી જગ્યાએ છે, પણ એને લીધે ક્યારેક ઘણી વખત તમે જોઈએ છે કે સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રનમાં આ સૌથી વધારે રોગ આવતો હોય છે. એટલે એ ખાસ ધ્યાન રાખવું. હેલ્થ સૌથી પહેલાં આવે છે, ફેશન ને બધું પછી આવશે. એટલે હાથ પગ પૂરા ઢાંકાય એવા બને ત્યાં સુધી કપડાં પહેરવા, અને જ્યાં વધારે મચ્છરો કે જ્યાં પાર્કિંગ જ્યાં રેગ્યુલર સાફ કરવું જોઈએ ગાર્ડનમાં કે ત્યાં પણ ખાસ જોવું જોઈએ કે મચ્છરો બહુ હોય તો એને ત્યાં સુધી અવોઈડ કરવું જોઈએ. અને પ્લસ પાણી ક્યાંય બંધિયાર ન રહે ઘરમાં કે આજુબાજુમાં એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. જી ચોક્કસ થીન. આ હતા ડૉક્ટર જય ધીનવાણી, જેમણે જણાવ્યું કે બાળકોમાં હાલ અત્યારે જે રીતે ડેન્ગ્યુના લક્ષણો જણાતા જ તાત્કાલિક સારવાર હેઠળ આવી જવાનું રહે છે, નજીકના કોઈ પણ પીડિયાટિશિયન ડૉક્ટરને બતાવવાનું રહે છે, જો જરૂર પડે તો રિપોર્ટ કરાવવા પણ અનિવાર્ય છે, સાથોસાથ ઘરે બંધિયાર પાણી ન રહેવું જોઈએ, તમામ તકેદારીઓ લેવાની રહે છે, બાળકની ખાસ કરીને તમામ તકેદારીઓ રાખવાની છે. અને કહેવાય છે કે ખાસ જ્યારે આ ડેન્ગ્યુ 8 દિવસમાં પણ બાળકને રિકવરી આવી જાય છે એવી સારવાર પણ મળી રહી છે. હાલ ડેન્ગ્યુને લઈને અત્યારે ખૂબ જ સચોટ અને સારવાર સારી રીતના દરેક પીડિયાટિશિયન ડૉક્ટર આપી રહ્યા છે. કેમેરા પર્સન દર્શન વાડોલિયા સાથે પ્રતિપાલસિંહ ઝાલા, અબતક ચેનલ, રાજકોટ.